ખાતે એસએનપી મારુતિ આર્ટ્સ એન્ડ ડેકોરેશન ઇકો ફ્રેન્ડલી દ્વારા મૂર્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિ ખરીદવા માટે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રીજીના આગમનના દિવસ જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ગણપતિના પંડાલોમાં ગણપતિની મૂર્તિ ખરીદવા માટે મોટી સંખ્યામાં ભાવિકોએ ભીડ જોવા મળી હતી. સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ 75,000થી વધારે નાની મોટી મૂર્તિઓની સ્થાપના થતી હોય છે. એવામાં બોમ્બે માર્કેટ પાસે આવેલ એસએનપી મારુતિ આર્ટ્સ એન્ડ ડેકોરેશન દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નાની નાની શ્રીજીની મૂર્તિમાં ખૂબ જ સુંદર શણગાર દ્વારા શણગારવામાં આવી હતી. શ્રીજીની મૂર્તિના શણગાર જોઈને ભાવિકોમાં મૂર્તિ ખરીદવા ખૂબ જ આકર્ષક જોવા મળી હતી. આવતીકાલે શ્રીજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવશે. આજે છેલ્લા દિવસે શ્રીજીની અલગ અલગ શણગારેલી મૂર્તિ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઠેર ઠેર ભક્તોની ભીડ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને પિન્ટુભાઈ દ્વારા એસ એન્ડ પી મારુતિ આર્ટ્સ એન્ડ ડેકોરેશન આ વર્ષે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વર્ષે શ્રીજીની પ્રતિમા માટીની જ લેવા માટે ગ્રાહકોમાં ખૂબ જ આગ્રહ હતો. મારું નામ હિંમતભાઈ રમેશભાઈ વાનખેડે. અમારી કંપની, મને આ ધંધો 10 વર્ષથી થયા છે. અમારી એસએનપી મૂર્તિ આર્ટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આવે, જે અમે તાપી નદીમાં વિસર્જન કરવા જઈએ છીએ. તાપી નદી અંદર પીઓપી નાખીને તાપી માતાનું ખરાબ થતું હતું વર્તન, એના કારણે પછી માટીનું ચાલુ કર્યું છે. માટીમાં ઘરે જ વિસર્જન કરે અને ગારોથી અમે તુલસી રોપીએ. ગયા વર્ષે કરતાં આ વર્ષે મૂર્તિનો ભાવમાં ફરક છે, બટ મંદિરના કારણે અમે બી કસ્ટમરને સમજીએ છીએ અને કસ્ટમરના હાવભાવ પરથી અમે વસ્તુ આપીએ છીએ. અમારી પાસે હર પ્રકારની મૂર્તિઓ છે. રામ લક્ષ્મણ છે, રામ મંદિરવાળી છે, જેમાં નરેન્દ્ર મોદી સાહેબે અમને સપોર્ટ કર્યો, રામ મંદિરવાળો કર્યું છે. રામ મંદિરની મૂર્તિ છે, હનુમાનની મૂર્તિ છે, સિદ્ધિ વિનાયક છે, બાલ ગણેશ છે, ચીંચ બોગલીના છે, લાલબાગ છે, દગડુ શેઠ છે, બધા જ છે સાહેબ. ગ્રાહકો મોસ્ટ ઓફલી વધારે લાલબાગના રાજા અને દગડુ શેઠ વધારે ચોઈસ કરે. મારું નામ ઝાલાભાઈ સાટિયા છે અને અમારી કંપનીનું નામ કિશનજરી છે. અમારું નારાયણ ગ્રુપ છે. આ મારો મિત્ર મહેશભાઈ, આ આશીષભાઈ, આ ઉપેન્દ્રભાઈ, અમારું મિત્રમંડળ તરીકે અમે 10 વર્ષથી ગણપતિ બાપા બિહારીએ છીએ ખાતે, જરીના ખાતામાં, અને ગણપતિ બાપા લેવા આવ્યા છીએ. ગયા વર્ષમાં અને આ વર્ષમાં ફેર એવો છે, ગયા વર્ષ કરતાં મૂર્તિ ઓછી છે, પણ એની સામે ક્રિએશન અને આમ ડિઝાઇન બહુ સારી સારી છે. ગણપતિ બાપાને થોડાક આમ બધા એનો ડેકોરેટ કરેલો, શણગાર કરેલો બહુ સારા હોય. માટીનો જ આગ્રહ હંમેશા રાખવો જોઈએ ઇકો ફ્રેન્ડલી માટે, એટલે તે મેં જરાય માટીના આ ભાઈનો દર વર્ષે માટીનું સારું કામ હોય છે. પણ થોડુંક લોકો સસ્તાને લીધે પીઓપી લેતા હોય છે, પણ શક્ય હોય તેથી માટીનો આગ્રહ રખાય, અને પછી જો પીઓપી લો તો પછી કૃત્રિમ તળાવમાં પધરાવવાના, જેથી કરીને આપણે પર્યાવરણને પ્રોબ્લેમ ના થાય. જનતાને સંદેશો આપણે એવો આપશું કે ભાઈ શક્ય હોય તો માટીના ગણપતિ બાપા લ્યો, અને જો પીઓપી લ્યો તો ઘરે, અથવા તો આજે એસએમસી અત્યારે બહુ સુવિધા સારી કરે છે કૃત્રિમ તળાવની, તો કૃત્રિમ તળાવની અંદર આપણે વિસર્જન કરીએ અને આપણે પર્યાવરણને બચાવીએ.